રાઈસ ચેનલમાં અલ્પા આપનું સ્વાગત કરે છે આજે હું તમારી સાથે અપમની રેસીપી શેર કરી રહી છું અપમ ઘણી બધી રીતે બનાવી શકાય છે અહીંયા મેં અપમમાં વેજીટેબલ્સનો ઉપયોગ કર્યો છે આ અપમનો તમે બ્રેકફાસ્ટમાં ઇવનિંગ સ્નેક્સમાં અથવા તો ડિનરમાં ચટણી સાથે અથવા તો સાંભાર સાથે ખાઈ શકાય છે મેં અહીંયા ચોખા દોઢ કપ જેટલા અને અડદની દાળ અડધો કપ જેટલી વાપરી છે બંનેને છથી સાત કલાક પલાળવાનું છે અથવા તો આખી રાત પલાળવાનું છે દાળને આપણે ગ્રાઇન્ડરમાં સ્મૂથ બેટર બનાવવાનું છે પાણી નાખી અને વાટી લેવાની છે દાળનું સ્મૂથ બેટર રેડી થઈ ગયું છે ચોખાને આપણે થોડા કોરસ રાખવાના છે એટલે કકરા પીસવાના છે તમે જોઈ શકો છો હવે મીઠું અને થોડું દહીં બટરમાં નાખી દઈશું બધું મિક્સ કરી દઈશું અને લગભગ એને આપણે આઠેક કલાક સુધી આવવા માટે મૂકી દેવાનું છે ઢાંકીને રહેવા દઈશું આઠેક કલાક પછી બેટર આવી રીતે તમે જોઈ શકો છો એની અંદર આથો પણ આવી ગયો છે અને થોડું થીક પણ થઈ ગયું છે મિક્સ વેજીટેબલ્સમાં મેં ડુંગળી છે કેપ્સિકમ છે ટમાટર છે લીલા મરચાં છે ધાણા છે બધું જ બારીક સમારીને અહીંયા હું એને વાપરી રહી છું એક કઢાઈની અંદર એક ચમચી તેલ રાઈ એક ચમચી રાઈ નાખી દીધી રાઈ સંતળાઈ જાય એટલે એની અંદર આપણે હિંગ નાખી દઈશું હિંગ નાખ્યા પછી આપણે એની અંદર બારીક સમારેલી ડુંગળી એક કપ જેટલી મેં અહીંયા વાપરી છે ડુંગળી આપણે થોડી સાંતળી લેવાની છે બે ચમચા જેટલા ગ્રીન ચીલી એ પણ મેં ખૂબ જ બારીક સમાર્યા છે આ બંને વસ્તુને આપણે થોડી સેકન્ડ્સ માટે સાંતળી લઈશું કાંદા અને મરચાં થોડો કલર ચેન્જ થયો છે હવે આપણે કેપ્સિકમ ઉમેરી દઈશું ટમાટર ઉમેરી દઈશું આપણે કેપ્સિકમ ટમાટર અને અનિયનને ક્રન્ચી રાખવાના છે એટલે ઓવર કૂક ન થાય તેનું ધ્યાન રાખશો થોડીક જ સેકન્ડો માટે આપણે એને સાંતળવાનું છે હવે એની અંદર બારીક સમારેલા ધાણા ગેસ બંધ કરી દઈશું અડધો કપ જેટલા મેં ધાણાનો ઉપયોગ કર્યો છે બધું મિક્સ કરી દઈશું મીઠું એની અંદર એડ કરી દઈશું અને સાથે કાળા મરીનો પાવડર એટલે કે બ્લેક પેપર એ પણ નાખી દીધું હવે શાક જે રેડી થઈ ગયું છે એને આપણે બેટરમાં મેળવી દઈશું બધા જ વેજીટેબલ્સને મેં ક્રંચી રાખ્યા છે હવે બેટરમાં શાકને મિક્સ કરી દઈશું દૂ સરખી રીતે મિક્સ થઈ જાય અહીંયા આપણે અપ્પમનું પેન ગરમ કર્યું છે અને એને પ્રોપર ગ્રીશ કરવાનું છે બધી જ જગ્યાએ ઓઇલ લાગી જાય અને તે ગરમ હોય તેનું ધ્યાન રાખશો હવે એની અંદર આપણે જે બેટર રેડી કર્યું છે તે ઉમેરી દઈશું અહીંયા આપણે બેટરમાં કોઈ પણ જાતનો સોડા કે ઈનો કે ઇસ્ટ કશું જ નાખ્યું નથી એના વગર જ આપણા અપમ સરસ સોફ્ટ અને ક્રિસ્પી પણ બને છે થોડું ઓઈલ ઉમેરી દીધું ત્રણથી ચાર મિનિટ ઢાંકણ ઢાંકીને આપણે એને કરી લઈશું કૂક કરી લઈશું ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે નીચેથી એટલે આપણે એને ફેરવી દીધા છે બધા જ અપમ આપણે આવી રીતે ફેરવી દઈશું પાછળથી સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે હવે આપણે બીજી બાજુ એને કૂક કરવા માટે બે મિનિટ માટે જ એને ઢાંકણ ઢાંકીને કૂક કરી લઈશું ખૂબ જ ઓછી મિનિટોમાં અપમ રેડી થઈ જાય છે અને ખૂબ જ ઝડપી એવા સોફ્ટ અપમ રેડી છે ચટણી સાથે મેં એને સર્વ કર્યા છે તમે સાંભળ સાથે પણ એની મજા માણી શકો છો નવા વિડીયો સાથે ફરીથી મળતા રહીશું સબસ્ક્રાઈબ એન્ડ પ્રેસ બેલ બટન થેન્ક યુ ફોર વોચિંગ